નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર ફિરોઝ સરસિયા દર્શન એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. આપ સૌ વિદ્યાર્થીઓને જાણ છે કે જીટીયુ એમસીક્યુ બેઝ મોક ટેસ્ટ કન્ડક્ટ કરવાની છે, સ્પેશિયલી ડિપ્લોમા સેમેસ્ટર ટુ અને સેમેસ્ટર ફોરના વિદ્યાર્થીઓ માટે અને ડિગ્રી સેમેસ્ટર ટુ, સેમેસ્ટર ફોર અને સેમેસ્ટર સિક્સના વિદ્યાર્થીઓ માટે. તો આજે હું આપ સૌ વિદ્યાર્થીઓને આ વિડીયો દ્વારા સમજાવીશ કે જીટીયુ કઈ રીતે મોક ટેસ્ટ કન્ડક્ટ કરવાની છે અને વિદ્યાર્થીઓએ કઈ રીતે મોક ટેસ્ટ આપવાની રહેશે. તો સૌ પહેલાં વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ્સ પોર્ટલ, દેટ ઇઝ સ્ટુડન્ટ્સ ડોટ જીટીયુ ડોટ એસી ડોટ ઇન પોર્ટલમાં પોતાનું યુઝરનેમ અને પોતાનો પાસવર્ડ એન્ટર કરીને લોગિન કરવાનું રહેશે. જેવા વિદ્યાર્થીઓ પોતાનું લોગિન કરશે એટલે સ્ક્રીન પર એમને પોતાનો કરંટ મોબાઈલ નંબર ડિસ્પ્લે થશે. આ કરંટ મોબાઈલ નંબર વિદ્યાર્થીનો વર્કિંગ હોવો જરૂરી છે. જો વિદ્યાર્થીનો આ કરંટ મોબાઈલ નંબર વર્કિંગ ન હોય તો મેનેજ પ્રોફાઇલ ટેબમાં જઈ અને અપડેટ મોબાઈલ નંબરમાં જઈ અને પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે. શા માટે આ કરંટ મોબાઈલ નંબર વર્કિંગ હોવો જોઈએ? જ્યારે પણ જીટીયુ આ એક્ઝામ કન્ડક્ટ કરવાની હશે એના 30 મિનિટ અગાઉ જીટીયુ દરેક વિદ્યાર્થીને લિંક, યુઝર આઈડી અને પાસવર્ડનો મેસેજ દરેક વિદ્યાર્થીને સેન્ડ કરશે, જેની મદદથી વિદ્યાર્થી આ મોક ટેસ્ટ આપવા માટે લોગિન કરી શકશે. ફોર એક્ઝામ્પલ, જો જીટીયુ સવારે 11 વાગે આ એક્ઝામ કન્ડક્ટ કરવાની હશે તો 10:30 આસપાસ, દેટ મીન્સ 30 મિનિટ અગાઉ, દરેક વિદ્યાર્થીને જીટીયુ એનો યુઝર આઈડી અને પાસવર્ડનો મેસેજ સેન્ડ કરશે, જેની મદદથી દરેક વિદ્યાર્થી મોક ટેસ્ટ માટે લોગિન કરી શકશે. હવે જ્યારે પણ વિદ્યાર્થીને પોતાના મોબાઈલમાં લિંક, યુઝર આઈડી અને પાસવર્ડ આવે ત્યારે વિદ્યાર્થીએ લિંક પર ક્લિક કરશે એટલે આ સ્ક્રીન ઓપન થશે, જેમાં સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરશે એટલે મોક ટેસ્ટ આપવા માટેની લોગિન સ્ક્રીન ઓપન થશે. આ લોગિન સ્ક્રીનમાં વિદ્યાર્થીએ પોતાનો યુઝર આઈડી અને પોતાનો પાસવર્ડ અને કેપ્ચર એન્ટ્રી કરીને લોગિન કરવાનું રહેશે. જેવું લોગિન કરશે એટલે મોક ટેસ્ટની સ્ક્રીન ઓપન થશે. આ સ્ક્રીનમાં સૌ પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડમાં અહીંયા એક્ઝામનું નામ, દેટ ઇઝ એક્ઝામ નેમ, કેન્ડિડેટ નેમ અને એનરોલમેન્ટ નંબર ઓટોમેટિક જીટીયુ દ્વારા ફિલ થઈને અહીંયા તમારું ડિસ્પ્લે થશે. એક્ઝામનું નામ, કેન્ડિડેટ એટલે તમારું નામ કે વિદ્યાર્થીનું નામ, અને એનરોલમેન્ટ નંબર, વિદ્યાર્થીનો એનરોલમેન્ટ નંબર. અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં વિદ્યાર્થીએ જીટીયુમાં જે ફોટો આપેલ હશે એ ફોટો અહીંયા ડિસ્પ્લે થશે. દેન આફ્ટર રિમેનિંગ ટાઈમ, તમારી એક્ઝામ શરૂ થવા માટે કેટલો ટાઈમ બાકી છે એનું ટાઈમર સ્ટાર્ટ થશે. જેવું તમારું ટાઈમર 0:05 એટલે ઓટોમેટિક તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. આ તમારી સ્ટાર્ટિંગ સ્ક્રીન છે. જેવી તમારી એક્ઝામ સ્ટાર્ટ થશે એટલે આવી સ્ક્રીન આવશે. આ સ્ક્રીનમાં રાઈટ હેન્ડ સાઈડમાં અહીંયા તમારું છે ક્વેશ્ચન પેનલ. અહીંયા તમારી એક્ઝામમાં જેટલા પણ ક્વેશ્ચન હશે એટલા ક્વેશ્ચન તમને અહીંયા ડિસ્પ્લે કરશે. એપ્રોક્સિમેટ 30ની આસપાસ તમારા ક્વેશ્ચન ડિસ્પ્લે થતા હશે. ક્વેશ્ચનના 2 કલર ડિસ્પ્લે થાય છે, યેલો અને ઓરેન્જ. યેલો મીન્સ એ તમારો ક્વેશ્ચન તમે એટેન્ડ કરેલો છે, એટેમ્પ્ટ કરેલો છે અને તમે સેવ કરીને આપેલો છે, કરેલો છે. યેલો એટલે ક્વેશ્ચન તમે અટેન્ડ કરેલો છે કે અટેમ્પ્ટ કરેલો છે, અને ઓરેન્જ એટલે એ ક્વેશ્ચન તમે રિવ્યૂ કરેલો છે. અહીંયા તમારો ક્વેશ્ચન સ્ટેટિસ્ટિક્સમાં આપેલો છે. લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા તમારો ક્વેશ્ચન આપેલો છે, અહીંયા તમારા એના ઓપ્શન આપેલા છે. મે બી 4 કે 5 ઓપ્શન હશે, એ બી સી ડી ઓર એ બી સી ડી ઈ. તમે 5માંથી કોઈ પણ એક ઓપ્શન તમે સિલેક્ટ કરી શકશો. તમારો ક્વેશ્ચનનો આન્સર સિલેક્ટ કર્યા પછી જો તમારે એને સેવ કરી અને નેક્સ્ટ ક્વેશ્ચનમાં જવું હોય તો એના માટે સેવ એન્ડ નેક્સ્ટ, તમે આ બટન પર ક્લિક કરશો એટલે કરંટ ક્વેશ્ચનનો આન્સર સેવ થઈ જશે અને નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને મૂવ કરશે. જો તમે આ 5 ઓપ્શનમાંથી કોઈ પણ એક આન્સર તમે સિલેક્ટ કર્યો છે અને તમારે ડિસિલેક્ટ કરી નાખવો છે અને તમારે ક્લિયર કરી નાખવો છે તો એના માટે ઓપ્શન એનું છે ક્લિયર. અને જો તમારે કોઈ ક્વેશ્ચનને રિવ્યૂ કરવું હોય તો એના માટે અહીંયા આપેલું છે રિવ્યૂ. દેન આફ્ટર ઓપ્શન આવે છે આ, યુ હેવ મૂવ આઉટ ટુ ધ એક્ઝામ સ્ક્રીન, મીન્સ તમે એક્ઝામ સ્ક્રીનમાંથી બીજી કોઈ સ્ક્રીનમાં મૂવ થયેલ છો. ધીસ અલાઉડ ઓનલી ટ્વાઇસ ડ્યુરિંગ ધ એક્ઝામ, તમને 2 વાર જ ફક્ત આ સ્ક્રીનમાંથી બીજી સ્ક્રીનમાં મૂવ કરવા માટે અલાઉ કરશે.
then exam will be considered submitted. जो तमे बे करता वधारे वार मूव थई शो बीजी को स्क्रीन में तो ऑटोमेटिक तमारी एग्जाम अहीं सबमिट थई जशे. मीन्स एग्जाम दरमियान तमे बे थी वधारे वार बीजी कोई स्क्रीन में क्या मूव नहीं थई शको. आ स्क्रीन माथी जो बे करता वधारे वार तमे बीजी कोई स्क्रीन में मूव थशो तो ऑटोमेटिक तमारी एग्जाम सबमिट थई जशे. देन आफ्टर आ क्वेश्चन स्क्रीन छे અહીંયા તમારો ક્વેશ્ચન આપેલો છે. અહીંયા એના ઓપ્શન આપેલા છે, ઓપ્શન એ બી સી ડી, આ ઓપ્શન ઈ પણ હશે. આ જેટલા ઓપ્શનમાં તમે કોઈ પણ એક ઓપ્શન ઉપર સિલેક્ટ કરી શકશો. અહીંયા તમારા ક્વેશ્ચન આપેલા છે 30, અહીંયા ગ્રીન દેટ મીન્સ તમે ઓલરેડી સેવ કરી દીધેલ છે, ઓરેન્જ દેટ મીન્સ તમે એને અત્યારે અટેન્ડ કરી રહ્યા છો, અને 21 થી લઈને 30 ઓલરેડી અત્યારે બાકી છે તમે જેને અટેન્ડ અત્યારે કરેલા નથી. એકવાર તમારી એક્ઝામ પૂરી થઈ જાય મીન્સ તમે લાસ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચો એટલે તમારી આવી સ્ક્રીન આવશે, એમાં આવો મેસેજ આવશે, પ્રેસ ઓકે ટુ સબમિટ એક્ઝામ ઓર કેન્સલ ધ રિટર્ન. જો તમારો છેલ્લો ક્વેશ્ચન તમે એટેન્ડ કરી અને તમારી સક્સેસફુલી એક્ઝામ કમ્પ્લીટ કરીને જો તમારે સબમિટ કરી દેવી હોય તમે ઓકે ઉપર ક્લિક કરો. જો તમારે હજી સબમિટ ન કરવી હોય, તમારે આ સબમિશન કેન્સલ કરવું હોય, તમે કેન્સલ ઉપર બટન ઉપર ક્લિક કરશો એટલે પાછળ તમને એક્ઝામની અંદર મૂવ કરી દેશે. તમારે સબમિટ કરવા માટે ઓકે કમ્પલસરી કરવાનું છે. તમે એકવાર ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી એક્ઝામ સક્સેસફુલી સબમિટ થઈ જશે. આ તમારી છેલ્લી સ્ક્રીન છે, સ્ટેટિસ્ટિક્સની સ્ક્રીન. અહીંયા કેન્ડિડેટનું નામ, અહીંયા એનો રોલ નંબર, કેન્ડોમેન નંબર આપેલો હશે. અહીંયા સેક્શન, તમારી એક્ઝામમાં કેટલા સેક્શન છે, દરેક સેક્શનના નામ આપેલા છે, દરેક સેક્શનમાં કેટલા ક્વેશ્ચન છે આપેલા છે, દરેક ક્વેશ્ચનના કેટલા તમે ક્વેશ્ચન સબમિટ કરેલા છે અને કેટલા તમે અત્યારે સેક્શન વાઇઝ અટેન્ડ નથી કરેલા. અહીંયા સબમિટ એક્ઝામ, જો તમારે સક્સેસફુલી એક્ઝામ અપાઈ ગઈ હોય અને તમે સબમિટ કરવા માગતા હોય તો સબમિટ એક્ઝામ ઉપર ક્લિક કરો. જો તમારે હજી પાછું એક્ઝામમાં બેક જવું હોય, હજી તમારે કંઈક અટેન્ડ કરવાનું બાકી રહી ગયું અને પાછું એક્ઝામમાં જવું હોય તો ગો બેક ટુ ધ એક્ઝામમાં જશો એટલે તમને પાછા એક્ઝામની અંદર મૂવ કરી દેશે. આ રીતે વિદ્યાર્થીઓ એક્ઝામ અટેન્ડ કરવાની રહેશે. હવે વિદ્યાર્થીઓ એક્ઝામ દેતી વખતે કઈ કઈ વસ્તુઓની ધ્યાન રાખવાનું રહેશે. સૌથી પહેલી વસ્તુ, ફૂલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી. એક્ઝામ આપતી વખતે તમારું ઇન્ટરનેટ કનેક્ટિવિટી ફૂલ હોવી જોઈએ. જો એક્ઝામ દરમિયાન તમારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ડિસકનેક્ટ થશે તો તમારા એટેમ્પ્ટ ઘટતા જશે. 3 એટેમ્પ્ટથી વધારે આવું થશે તો ઓટોમેટિક તમારી એક્ઝામ સબમિટ થઈ જશે. બીજી, મસ્ટ એન્ટર કરેક્ટ પાસવર્ડ. જો તમે લોગિન કરતી વખતે તમારો પાસવર્ડ કરેક્ટ નહીં નાખો કે ઇનકરેક્ટ નાખશો તો અગેન તમારો એટેમ્પ્ટ છે એ ઘટી જશે. ઇફ પોસિબલ ડોન્ટ યુઝ મોબાઈલ ટુ ગીવ એક્ઝામ. જો પોસિબલ હોય તો એક્ઝામ મોબાઈલમાં નહીં આપો, લેપટોપમાં જ આપો. કારણ કે ઘણીવાર એવું બનશે કે તમે મોબાઈલમાં એક્ઝામ આપતા હશો, એ સમય દરમિયાન તમારા મોબાઈલમાં કોઈનો કોલ આવશો, તમે કોલ એટેન્ડ કરશો કે તમે કોલ કટ કરશો, એ સમય દરમિયાન પણ તમે એક્ઝિટ થઈ જશો, અગેન તમારો એક અટેમ્પ્ટ ડિક્રીઝ થઈ જશે. ધેન આફ્ટર ડોન્ટ ઓપન અધર ટેબ ઇન ફોન ઓર લેપટોપ ઓર ઇન કમ્પ્યુટર. એક્ઝામ આપતી વખતે તમારા કમ્પ્યુટરની અંદર એક્ઝામ સિવાય બીજું એકેય ટેબ ઓપન બને ત્યાં સુધી નહીં રાખો. આ બધી વસ્તુનું ધ્યાન તમારે એક્ઝામ આપતી વખતે આપવાનું રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રોએ મોક ટેસ્ટ આપવાની રહેશે. થેન્ક યુ વેરી મચ.